शालो विद्यार्थी मित्रों, जन्माष्टमी रजाओ पछी फरी वक्त आज वर्चुअल क्लास में धोरण दस ना तमाम भाई बहनों फरी आ नवा विडियो में स्वागत करू छू। गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बाळको, आपणे धोरण दस में पहला त्रण यूनिट अने बे काव्य ग्रोइंग, तीजू काव्य अने पहलू माय सॉन्ग रविन्द्रनाथ टैगोरनू, ए बे काव्यो वीडियो मैं बनावीने मूक्या। आप बधाए जोया हशे, एनुं घणा विद्यार्थीओ होमवर्क करीने पण मूक्यो, एनो मने संतोष छे। आजे धोरण दसनुं बीजू काव्य जेनुं शीर्षक छे पेन्सिल અને જયંત પરમારે એ લખેલું છે અને બૈદળ ભક્ત એણે એનું અનુવાદ કરેલો છે। સરસ મજાનું કાવ્ય છે। પેન્સિલ કાવ્યનું શીર્ષક શું કામ અને પેન્સિલ કાવ્યમાં શું આવે છે, એટલે કે વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ, કાવ્યનો સંદેશ, કાવ્યનો બોધ શું છે। બાળકોને અને કોઈ પણ વાંચનાર વ્યક્તિને પેન્સિલ કાવ્યમાંથી શું મળે, જીવનમાં ઉપયોગી શું મળે, એનો અર્થ શું, એને આપણે સમજવો છે, એને આપણે બહાર લાવવો છે। એ પહેલાં જે અઘરા સ્પેલિંગ છે બીજા કાવ્યના, પેન્સિલ કાવ્યના થોડા જેનાથી તમે અપરિચિત હોય એવા શબ્દોને પહેલાં નોંધી લઈએ, તો સૌથી પહેલાં મારી બધા બાળકોને મારું નમ્ર નિવેદન 139 પેજ ઉપર પેન્સિલ કાવ્ય છે, તો તમારી બધા પાસે પાઠ્યપુસ્તક હશે અને છે જ, પાઠ્યપુસ્તક લઈને બેસો જ્યારે વિડીયો જુઓ ત્યારે, લાઈવ જોતા હોય તો પણ અને પછીથી જોવાના હોય તો પણ તમે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, એ બહુ જરૂરી છે। કારણ કે એનું રેસિટેશન કાવ્યનું કેમ કરવું, કયા સ્પેલિંગનો ઉચ્ચાર કેમ કરવો, કાવ્યને કેમ વાંચવું અને સમજવું, આ કાવ્યને પણ ગાઈ શકાય એમ નથી, તો એનું રેસિટેશન સરસ થાય। હું રેસિટેશન કરતાં કરતાં જ્યારે ભણાવું ત્યારે તમને વ્યવસ્થિત કાવ્ય સમજાય, ક્લાસરૂમમાં બેઠા હોય એવી તમને ફિલિંગ આવે, એવી અનુભૂતિ થાય, તો જ ફેસબુક લાઈવ એ આપણું સાર્થક છે। તમારા માટે મહેનત કરીએ છીએ, તમારા માટે બાળકો મથીએ છીએ, તો થોડું તમે આ વસ્તુને ગંભીરતાથી લ્યો, તમે એને વાંચો બને, તો આપણું જે કાર્ય થાય છે, વોટ એવર વી આર ડુઈંગ ફોર યુ, સો યુ હેવ ટુ ટેક ઇટ સિન્સિયરલી એન્ડ સિરિયસલી બોથ। So open your book on page number 139 and note down the difficult words, tough words. અઘરા લાગતા શબ્દો તમે પહેલાં નોંધી લો, પછી હું કાવ્યની થોડી ભૂમિકા સમજાવીશ, કાવ્યનો થોડોક સાર સમજાવીશ અને પછી કાવ્યનો સંદેશ સમજાવીશ ને પછી કાવ્ય સમજશું સરળતાથી, આખું કાવ્ય તમને વ્યવસ્થિત સમજાઈ જશે એવી મને ખાતરી છે, આપણે કહો। પણ ઇન્ટરેસ્ટ સાથે તમારે બેસવું જોઈએ અને ઇન્ટરેસ્ટ સાથે શીખવું જોઈએ, ખાલી નવીનભાઈ કશું કરી શકે નહીં, સામેથી તમારો સપોર્ટ મને જોઈએ। તો લર્નિંગ એન્ડ ટીચિંગ શુડ ગો ટુગેધર હેન્ડ ઇન હેન્ડ, હું અહીંથી ભણાવું અને તમે ત્યાં વ્યવસ્થિત બેઠા બેઠા ખરા અર્થમાં વિદ્યાર્થી બનીને શીખો, તો મને નથી લાગતું તમને આ કાવ્યમાં કાંઈ શીખવાનું બાકી રહે। પછી તમારે માત્ર એક્સરસાઇઝ લખી કાવ્ય પૂરું થાય પછી એને મારા પર્સનલમાં મૂકવાની રહે, એટલે મને ખ્યાલ આવે કે ચાલો છોકરાને કવિતા સમજાઈ ગઈ છે। તો પહેલાં અઘરા શબ્દો નોંધી લઈએ, મેં અહીંયા આટલા અઘરા શબ્દો નોંધેલા છે, તમારી પાસે ટેક્સ્ટ બુક ખુલ્લી છે, આટલા શબ્દો પહેલાં નોંધી લો, બીજા કોઈ એવા અઘરા શબ્દો નથી કે જે તમારે અઘરા શબ્દોની યાદીમાં લેવા પડે, તમે અત્યાર સુધી ઇંગ્લિશ ભણ્યા છો એમાં આવતા શબ્દો જ મોટાભાગના બીજા બધા છે। એ તો ગ્લાસીસ, આ શબ્દો પણ તમારા માટે જાણીતો છે, ચશ્મા માટે સ્પેક્ટેકલ્સ,
ગ્લાસીસ અને ઉચ્ચારણમાં લખવાનું, ત્રણ ખાના પાડવાનો તમારી નોટમાં, ક્લાસરૂમમાં બેઠા હોય એમ જ બેસજો. સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને મિનિંગ. સમય ન પકડે એટલે હું અહીંયા લખતો નથી, તમે લખતા જાઓ. ગ્લાસીસ ઉચ્ચારમાં લખો ગ્લાસીસ, મિનિંગ એટલે અર્થમાં લખો ચશ્મા. બીજો સ્પેલિંગ છે પેચ, પેચનો અર્થ થાય છે ઠીકડું. ઠીકડું શબ્દથી આપણે પરિચિત છીએ. ત્રીજો શબ્દ છે એસ્ટિંગ્વિશ્ડ, એસ્ટિંગ્વિશ્ડનો અર્થ અહીં થાય ઓલવાઈ ગયું કે ઓલવી નાખ્યું. અગ્નિને આપણે ઓલવી નાખીએ ને, એસ્ટિંગ્વિશ્ડને ઓલવી નાખ્યું, બુઝાવી દેવું, બુઝાવી દીધું. એસ્ટિંગ્વિશ્ડ ફરી વખત બોલું, એસ્ટિંગ્વિશ્ડ એટલે બુઝાવી દે. અને કન્વર્સેશન શબ્દ પણ આપણા માટે જાણીતો છે, વાતચીત. કન્વર્સેશન એટલે વાતચીત. રાઇમિંગ વર્ડ્સ આમાં નોંધ કરવા જેવા છે નહીં. હવે પેન્સિલ કાવ્ય જે છે એની અંદર શું આવે છે પહેલાં હું તમને, આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન ઇન ગુજરાતી ઇન અવર મધર ટંગ સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ એન્ડ ધ મેસેજ ઓફ ધ પોએમ ક્લિયરલી. એટલે સૌથી પહેલાં માતૃભાષામાં ગુજરાતીમાં તમને પેન્સિલ કાવ્યનું થીમ એ તમને કહી દઉં શું આવે છે એમાં. એમાં એક નાની દીકરી છે તમારા જેવડી, દસમા ધોરણની બહેનો પણ ત્યારે વિડીયો જોવે છે ત્યારે કહું છું, નવમા કે દસમા ધોરણની દીકરી હોય એની એક દીકરી છે અને એક પેન્સિલથી કાગળ ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો દોરે છે. એવા ચિત્રો દોરે છે જે સ્ટ્રેન્જ કહેવાય, વિચિત્ર ચિત્રો દોરે છે. અંદર તમને આવશે એટલે કહીશ કે કેવા કેવા ચિત્રો બનાવે છે જે ખરેખર આપણે એની કલ્પના કરી શકીએ સંભાવના હોય, પણ વાસ્તવિક જીવનમાં એવા ચિત્રો આપણે ક્યારેય ન જોયા હોય. એવા ચિત્રો પોતાની કલ્પના શક્તિના આધારે બનાવે છે, બેઠી બેઠી કાગળ ઉપર પેન્સિલથી ચિત્રો બનાવે છે. હું તમને કહી દઉં કેવા કેવા ચિત્રો બનાવે છે. એ કેવું ચિત્ર બનાવે છે કે અગ્નિરથ આકાશમાં ઉડે છે, એક મોરનું ચિત્ર બનાવે છે અને મોરને ચશ્મા પહેરાવેલું ચિત્ર, મોરે ચશ્મા પહેર્યા છે એવું ચિત્ર બનાવે છે. અગ્નિરથ આકાશમાં ઉડે છે એવું ચિત્ર બનાવે છે. એક આંખવાળો સૂર્ય બનાવે છે. પછી પ્લેન વિમાન રોડની ઉપર દોડે છે, ચાલે છે એવું એક ચિત્ર બનાવે છે. પછી એક બ્લુ કલરની માછલી એ વાદળની અંદર એ માછલી છે ઉડે છે એવું એક ચિત્ર બનાવે છે. પીળા કલરનું એક પતંગિયો પાણીનો ધોધ છે એમાં તરે છે એવું ચિત્ર બનાવે છે. અને એક ચિત્ર એવું બનાવે છે કે એક સિંહ છે, સિંહ એ ગાયની સાથે વાતો કરે છે. ધ લાયન ઇન ધ કામ ધે આર ટોકિંગ પીસફુલી. સિંહ ગાયને મારતો નથી, સિંહ અને ગાય વાતો કરતા હોય. માછલી છે આની અંદર લખ્યું છે બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, આકાશમાં માછલી ઉડતી હોય એ અસંભવ છે, પાણીમાં તરતી હોય માછલીનો બરોબર છે. ટૂંકમાં આવા ચિત્રો પોતાની કલ્પનાને બળે કે જગતમાં જે વાસ્તવિક જીવનમાં નથી દેખાતું એવું કાંઈક વિશિષ્ટ બાળકી વિચારે છે અને પોતાના આનંદમાં, અતિ આનંદમાં એ ચિત્રો દોરવામાં, સુંદર મજાના ચિત્રો દોરવામાં બાળકી વ્યસ્ત છે. એવા સમયે એના સ્કૂલ માસ્ટર, એના શિક્ષક એને ડિસ્ટર્બ કરે છે, એને ખલેલ પહોંચાડે છે અને વચ્ચે રોકે છે અને એને હોમવર્ક આપે છે અને બાળકીને ગુસ્સો આવે છે. શું કામ ગુસ્સો આવે છે?
કે એની કલ્પનાની દુનિયામાંથી એના શિક્ષક હોમવર્ક આપીને એને બહાર લઈ આવે છે અને પોતાની કલ્પના જગત જે એને આનંદ આપતું હતું એમાંથી એ બાળકીને બહાર લાવે છે અને હોમવર્ક આપે છે, એને ગમતું નથી. આના પરથી એક વસ્તુ ફલિત થાય કે બાળક જ્યારે પોતાને મનગમતી પ્રવૃત્તિઓ, ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી કરતું હોય એવા સમયે એને કોઈ ખલેલ પહોંચાડે તો બાળકને ગમતું નથી. અને ખાસ કરીને હોમવર્ક જ્યારે આપવામાં આવે છે ત્યારે દરેક બાળકને કંટાળો આવતો હોય છે, ગમતું હોતું નથી. જનરલ રીતે વિચારો તમે કે કોઈ પણ બાળકને જ્યારે હોમવર્ક આપવામાં આવે છે એને કોઈ પણ બાળક માટે મોટે ભાગે રુચિકર, ઇન્ટરેસ્ટિંગ હોતું નથી. એને કરવું પડે છે એટલે કરે છે. જ્યારે ટીચર હોમવર્ક આપે છે ત્યારે એ બાળકને અંદરથી દુઃખી કરે છે, ગુસ્સો પ્રેરે છે. એમાં બાળકી ગુસ્સે થઈ જાય છે અને એટલી બધી ગુસ્સે થઈ જાય છે કે જે પેન્સિલ વડે પોતે ચિત્ર બનાવે છે એ પેન્સિલની અણી ગુસ્સામાં ભાંગી નાખે છે. કારણ કે પોતાના કલ્પના જગતમાંથી કોઈ એને હોમવર્ક આપવા માટે એના ટેમ્પોને તોડે છે, એના આનંદને વિખેરે છે, એ બાળકીને ગમતું નથી. અને છેલ્લે કવિતા જ્યાં પૂરી થાય છે કે ભાઈ જે પેન્સિલ વડે એ ચિત્ર દોરતી હતી, જે આકાશની અંદર કલ્પનાનું આકાશ, કાગળરૂપી આકાશ, એમાં એ પેન્સિલ વડે, કેન્ડલ વડે ચિત્રો બનાવતી હતી, એ અટકી જાય છે ત્યાં જ, અગ્નિ ઓલવાઈ જાય છે અને કાગળ ઉપર જે પ્રકાશ હતો એની જગ્યાએ ધુમાડો છવાઈ જાય છે. અહીં કવિતા પૂરી થઈ જાય છે. મેસેજ આપ્યો છે કાવ્યનો બાળકો. આ કાવ્યમાં મેં તમને સાર કીધો, કાવ્યનો મેસેજ શું છે પેન્સિલ કાવ્યનો, કે દુનિયામાં જન્મેલું દરેક બાળક, એવરી ચાઇલ્ડ, આઈધર અ ગર્લ ઓર અ બોય, ઇઝ અ સ્પેશિયલ ચાઇલ્ડ એકોર્ડિંગ ટુ સાયકોલોજી. સાયકોલોજી એમ કહે છે દુનિયામાં જન્મેલું બાળક માત્ર ભણતું હોય કે ન ભણતું હોય, એ બાળક એક વિશિષ્ટ બાળક હોય છે. મતલબ દરેક બાળકની અંદર કંઈક વિશિષ્ટ પ્રતિભા, વિશિષ્ટ કૌશલ્ય, વિશિષ્ટ શક્તિ પડેલી હોય છે. કોઈ બાળક સુંદર ચિત્ર બનાવી શકે છે, કોઈ બાળક સુંદર ગાઈ શકે છે, કોઈ બાળકની અંદર રમત ગમત, કોઈ સારી રમત રમવાની ક્ષમતા હોય છે, કોઈ બાળકમાં સારું અંગ્રેજી કે સારું હિન્દી બોલવાની ક્ષમતા હોય છે, કોઈ બાળક સારું વક્તવ્ય આપી શકે છે, કોઈ બાળક સારા સારા સુંદર અક્ષરથી લખી શકે છે. દરેક બાળકમાં કાંઈક ને કાંઈક ક્ષમતા અને કૌશલ્ય રહેલું છે, છે ને છે. કોઈ બાળકે નિરાશ થવાની જરૂર નથી. બીજું, આ કાવ્યનો સંદેશ કે દરેક બાળકની અંદર એક કલ્પના શક્તિ હોય છે, પાવર ઓફ ઇમેજિનેશન. એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ઇમેજિનેટિવ, વન્ડરફુલ ઇમેજિનેટિવ પાવર એન્ડ સ્ટ્રેન્થ. કોઈ પણ બાળકમાં નવી નવી કલ્પના કરવાની શક્તિ હોય છે અને એ શક્તિને વિકસાવી જોઈએ. બાળકને તમે છૂટથી કલ્પના કરવા દો કે જગતમાં જે દેખાય છે, જે વાસ્તવિક છે, એ તો છે જ, આ સિવાય નવું તો શું વિચારી શકે. આ દિશામાં વિચાર શાંતિથી વિચારે અને પછી કે દાખલા તરીકે અત્યાર સુધીમાં જે રોબોટિકની દુનિયામાં જેટલા રોબોટ આવ્યા છે, કે જેટલી વિજ્ઞાને પ્રગતિ કરી છે અત્યાર સુધીમાં, હજી ભવિષ્યમાં વિજ્ઞાન બીજી કઈ કઈ પ્રગતિ કરી શકે. વોટ કેન સાયન્સ ડુ ઇન ફ્યુચર આફ્ટર 25 યર્સ? કલ્પના કરો, એક સમય એવો હતો કે આકાશમાં પ્લેન ઉડે, પ્લેનનું ઉડવું 300 પેસેન્જર લઈને આકાશમાં પ્લેનનું ઉડવું અસંભવ હતું, અશક્ય હતું. જ્યારે જે તે સમયે લોકો વાત કરતા હશે કે 300 માણસને લઈને એક પ્લેન હવામાં ઉડે 18 કલાક સુધી, ત્યારે એક કલ્પના હતી. પણ આજે એ વાસ્તવિકતા છે. એમ આજે આપણને કલ્પના લાગે કે આ 25 વર્ષ પછી એ વાસ્તવિકતા હોઈ શકે, પણ નવું વિચારીએ તો નવો વિકાસ થાય, વિકાસની દુનિયામાં કંઈક નવું નીકળે, કંઈક નવું બહાર આવે, અને એ બાળકો જ કરી શકે, યુવાધન જ કરી શકે. તો દરેક બાળકની જે
विचार शक्ति से जो कल्पना शक्ति से स्ट्रेंथ ऑफ इमेजिनेशन से इन्हें विकसा भी जोइए। कवि ने आओ कहीं कहूँ आ बाहर की जो चित्र दौरे है ये एवं चित्रों दौरे है कि जो वास्तविक दुनिया में असंभव से शक्य नहीं पण एनी कल्पना शक्ति ने कारण आवा चित्र दौरे है कि आऊ न बनी सके गाय अने सिंह बातों करता हो न बनी सके मछली आकाश में उड़ती हो केम न बनी सके अग्निरथ आकाश में उड़ता हो केम न बनी सके पतंगी वॉटरफॉल में तरत हो केम न बनी सके कोई मोरे चश्मा पहरा हो न बनी सके कल्पना करे कल्पना करवानी छूट है कवि ने अने कोईपण मणस ने पोतानी कल्पना नी दुनिया में खोवाव अने कंईक नवुं बार लईने आवुं अने कंईक विशिष्ट प्रतिभा उभी करवी ए दरेक बाळकनो हक छे अने तमारामां पण बाळको आवी कंईक विशिष्ट शक्ति विशिष्ट कौशल्य विशिष्ट विचार शक्ति पड़ेली छे जे आ बाळकीमां छे तमे पण कंईक आनी जेम नवुं विचारो नवी कल्पना करो અને એને આકાર અને સાકાર કરવાનો પ્રયત્ન કરો એને આકાર આપવાનો પ્રયત્ન કરો તો દરેક બાળકની અંદર આવું વિશિષ્ટ કૌશલ્ય પડ્યું છે એમાં બાળકીની જેમ ચિત્ર સ્વરૂપે અલગ અલગ રૂપે એને બહાર લાવવાનો પ્રયત્ન કરો તો તમારી કલ્પના શક્તિ વિકસે એને પાંખો ફૂટે અને ભવિષ્યમાં તમે સમાજને જગતને કંઈક નવું આપી શકો તો તમારામાં પડેલી કલ્પના શક્તિને વિકસવા દો जगत ने कई नवं विशिष्ट तमारा द्वारा अपाय एवं तमने आमा मैसेज मिले कि हूँ पण आ बाळकी जेवुं कशुक करूँ कशुक नवं विचारूँ नवी कल्पना करूँ यू कैन डू इट इफ शी कैन डू इट यू कैन डू इट वी ऑल कैन डू इट अंडरस्टैंड नाउ लेट्स ट्राई टू रिसाइट द पोएम एंड अंडरस्टैंड द पोएम लाइन बाय लाइन तमे चोपड़ी में ध्यान राखो तो कविता की शुरुआत आम थाय छे એક વાલી બોલે છે પેરેન્ટ કા માતા છે કા પિતા છે એનો ઉલ્લેખ નથી કવિતામાં પણ આપણે પિતા માનીએ કે પિતા એમ બોલે છે કે માય ડોટર લિટલ ડિયર ડોટર લાઇક્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર અહીંયા વિશિષ્ટ નોંધવા જેવી બાબત છે કે પેન્સિલને ખરેખર ફરી કાઢવાનું હોય ને એને અંગ્રેજીમાં ક્રિયાપદ છે શાર્પન પણ કવિએ શાર્પન ક્રિયાપદ ન વાપર્યું અહીંયા શાર્પન એટલે અણી કાઢવી બરોબર ધાર કાઢવી પણ કવિએ શું ક્રિયાપદ વાપર્યું છે લાઇટ લાઇટ એટલે પ્રજ્વલિત કરવું પ્રગટાવવું તો કવિ સુંદર મજાની પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરે છે પિતા એની બાળકોને સંબોધીને બોલે છે કે મારી દીકરી મારી નાની વાલી દીકરી પેન્સિલને અણી કાઢે છે કે ધાર કાઢે છે એમ ન કીધું લાઇટ્સ અ પેન્સિલ આ કવિની કલ્પના છે પેન્સિલ ને પ્રજ્વલિત કરે છે એને પ્રગટાવે છે વિથ અ શાર્પનર શાર્પનરથી મારી નાની દીકરી વાલી કહે છે કે પેન્સિલને પ્રગટાવે છે એને અણી કાઢે છે ખરેખર તો ધાર કાઢે છે એમ જ એને કહેવું છે પણ લાઇટ ક્રિયાપદ વાપર્યું છે એને પ્રજ્વલિત કરે છે એને પ્રગટાવે છે સળગાવવું અને પ્રગટાવવામાં બહુ મોટો ફેર છે પ્રગટાવવું મારી નાની દીકરી શાર્પનર વડે સંચા વડે પેન્સિલને પ્રજ્વલિત કરે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ અને કાગળનું આકાશ જો કવિની કલ્પના જે કાગળ ઉપર બાળકી ચિત્ર દોરે છે પેન્સિલ વડે દોરવાની છે એ કાગળરૂપી આકાશ ઉપર પ્રકાશ ફેલાઈ જાય છે પ્રકાશથી કાગળ ભરાઈ જાય છે કાગળરૂપી આકાશ પ્રજ્વલિત કરેલી પેન્સિલ વડે જ્યારે એની ઉપર એ પેન્સિલ ફેરવે છે તો આકાશ છે પ્રકાશથી પ્રજ્વલિત થાય છે સુશોભિત થાય છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એ કાળા કલરનું બજો કેવા કેવા ચિત્રો બહારથી દોરે છે જોજો જે વાસ્તવિક દુનિયામાં શક્ય નથી એવી પોતાની કલ્પના શક્તિ કામે લગાડીને બાળકી કેવા ચિત્રો બનાવે છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એ કાળા કલરનું પક્ષી પોતાની ચાંચમાં મોટું ઝાડ ઉંચકીને ઉડે છે કોઈ ઉડી શકે
પણ અહીંયા ઉદેશ દીકરીની કલ્પના છે. બીજું ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરના ચહેરા પર એની આંખો પર ચશ્મા પહેરાવેલા છે, એવું એક ચિત્ર બનાવે છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ હવામાં ઉડે છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન રસ્તા ઉપર દોડે છે, એવું વિમાન બનાવે છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, એક સિંહ ગાયની સાથે વાતો કરે છે. એક હિંસક પ્રાણી છે, બીજું પાલતુ પ્રાણી છે, છતાં એ બે વાતો ન કરી શકે. સુંદર મજાની કલ્પના છે, બહુ સુંદર મજાની કલ્પના છે. દુનિયામાંથી હિંસા દૂર થવી જોઈએ, કોઈ હિંસક ન બનવું જોઈએ. બધાએ હળી મળીને, ગાય અને સિંહ પણ સાથે મળીને કેમ ન રહી શકે, સુંદર મજાની કલ્પના કરી છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક વૃક્ષ છે કાળો, એની ઉપર એક આંખ વાળો સૂરજ એને બનાવ્યો છે. વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એની ઉપર કાળા વાદળનું ધાબું પડે છે, એવું એક ચિત્ર બનાવ્યું છે. એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, આકાશની વચ્ચોવચ, વાદળોની વચ્ચોવચ, એના કપાળમાં એટલે એની વચ્ચોવચ, એક બ્લુ કલરની માછલી એ વાદળની અંદર ઉડે છે, એવી કલ્પના છે. માછલી તરે તો સમજાય, પણ માછલી ઉડે એ કેવી સુંદર કલ્પના છે. કલ્પના તો ગમે તે કરી શકાય બાળકો, તમે પણ કરી શકો. તમારી કલ્પના શક્તિને વિકસાવવી જોઈએ. આગળ કહે છે, ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પાણીનો ધોધ પડે છે, એની અંદર એક પતંગિયું, તરતું પતંગિયું, એક પતંગિયું તરે છે. પતંગિયું ઉડે તો સમજાય અને માછલી તરે તો સમજાય, પણ અહીંયા ઊંધું ચિત્ર બનાવ્યું છે. અહીંયા પતંગિયું તરે છે અને માછલી ઉડે છે. મોરે ચશ્મા પહેર્યા છે, ગાય અને સિંહ વાતો કરે છે. આવી આવી સુંદર મજાની કલ્પનાઓ નાની બાળકીએ કરીને આવા ચિત્રો એને કાગળ ઉપર દોરે છે. એ જ સમયે પિતાજી કહે છે, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી, આ એક શબ્દ નોંધી લેજો બાળકો, ઈ સી એસ અને ટી એ એસ વાય, આનો ઉચ્ચાર લખજો, એક્સ્ટસી. એક્સ્ટસી એટલે પૂર્ણ આનંદ, પોતાના આનંદમાં ખોવાયેલી છે એવી મારી વાલી દીકરી. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, પોતાના આનંદમાં ખોવાયેલી મારી વાલી દીકરી એ આવા વિચિત્ર પ્રકારના ચિત્રો બનાવે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ ધર હોમવર્ક, પણ અચાનક જ્યારે એના શિક્ષક, એના સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે છે, ગૃહકાર્ય આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, એંગર એટલે ગુસ્સો, ત્યારે મારી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણીને બટકાવી દે છે, ભાંગી નાખે છે. જેમ કોઈ ન્યાયાધીશ કોઈ ગુનેગારને સજા આપે અને ફાઉન્ટેન પેન, ઇન્ડી પેનની ટાંક ભાંગી નાખે છે, એમ ગુસ્સામાં મારી દીકરી પોતાની પેન્સિલની અણીને ગુસ્સામાં તોડી નાખે છે અને ગુસ્સો આવે છે. કારણ કે એના કલ્પના જગતમાંથી સ્કૂલ માસ્ટર હોમવર્ક આપીને, હોમવર્ક આપવાના બહાને એવા કામ માટે એની કલ્પનાને તોડે છે, એની કલ્પનાની દુનિયામાંથી બહાર લાવે છે અને બહાર લાવીને આપે છે. શું? તો કે હોમવર્ક એ બાળકીને ગમતું નથી, એટલે ગુસ્સામાં એ આવી જાય છે અને ગુસ્સામાં પોતાની પેન્સિલની અણી ભાંગી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, અને જે પેન્સિલ જેને પ્રજ્વલિત કરી દીધી, એ પ્રજ્વલિત પેન્સિલ રૂપી કેન્ડલ એટલે મીણબત્તી એ ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કલરનું જે આકાશ છે જે કવિએ કલ્પના કરી છે એની અંદર પ્રજ્વલિત કરેલી આ પેન્સિલ
रूपी मेणबत्ती होलवाई जता कागर ऊपर कागरना आकाश में मात्र शू वधे छे तो के धुमाड़ो वधे छे। बाळक निराश थईने પોતાનું કામ અધૂરું છોડી દે છે। આનો એક મતલબ એવો પણ થાય બાળકો કે પોતાના પોતાનું રુચિકર કામ બાળક જ્યારે કરતું હોય, પોતાને ગમે એવું ઇન્ટરેસ્ટિંગ કામ જ્યારે બાળક કરતું હોય, ત્યારે માતા પિતા દ્વારા, શિક્ષક દ્વારા, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે એમાં ખલેલ પહોંચાડવામાં આવે અને એને ન ગમે એવું કામ એને સોંપવામાં આવે ત્યારે કોઈ પણ બાળકને ગુસ્સો આવે છે, આમ સાયકોલોજી કહે છે। ઓકે, હવે એક જ વખત 2 મિનિટની અંદર હું તમને કાવ્યનું રેસ્ટેશન પરિવર્તન કરીને કહી દઉં છું, પછી તમારે એની એક્સરસાઇઝ લખવાની રહેશે, પછી આગળ કંઈ વાત કરીશ નહીં। માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇક્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the calm, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall, my darling daughter in her ecstasy is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger and the candle of the pencil is extinguished, only the smoke remains on the sky of the white paper। Okay students, I hope you all have understood the poem properly. Now it is up to you to write the exercise and send it to me in my personal. If you have any problem regarding this poem, you can ask me any time. But I hope you will not have any problem now. You have understood the poem properly. If you have understood, then do the exercise at home. Okay? બતાવજો। બસ આજનું કાવ્ય અહીં પૂરું કરું છું, 3 યુનિટ અને 3 કાવ્યો આપણે 10મા ધોરણના પૂર્ણ કરી દીધા છે। હવે પછી ના જે તાસ લેશું એની અંદર આપણે કમ્પોઝિશન કરશું અથવા તો ગ્રામરના તાસ લેશું, એટલે સાથે સાથે પેરેલલ બધું ચાલે। તો બધા વિદ્યાર્થી મિત્રો આવજો, બધાને નવીનભાઈના નમસ્કાર। આશા રાખું કે તમને આજનું આ કાવ્ય બરોબર સમજાઈ ગયું હશે, શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે કે તમને સરળતાથી આ કાવ્ય સમજાય। આ 3જું કાવ્ય મેં પૂર્ણ કરી દીધું છે। ચાલો આવજો, અસ્તુ।